ભંડાર ખુદ ઝંખી રહ્યું છે પોતાનો વિકાસ. અનેકના જીવનને દીપાવનાર ખુદ જ અંધકારમાં થઈ ગઈ છે ઘરકામ. વાત છે દ્વારકા શહેરની આન બાન અને શાન ગણાતી સાંસ્કૃતિક ધરોહર પુસ્તકાલયની. 147 વર્ષનો ભવ્ય વારસો. 1871 માં બરોડા રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પ્રજાને આપેલી ભેટ આજે મૃત પ્રાય અવસ્થામાં છે. એક સમય હતો જ્યારે વાંચન માટે અહીં લોકોની લાઈન લાગતી હતી, પરંતુ આજે તેની હાલત એક વિસરાઈ ગયેલી ધરોહર જેવી થઈ ગઈ છે. આજથી લગભગ 150 વર્ષ પહેલા મહારાજા સયાજીરાવ ગાયકવાડે આપેલ આ સરસ્વતી મંદિરની ભેટ જે આજે લગભગ ધ્વસ્ત થવાના આરે ઉભેલ છે. એક દિવસ એવો હતો કે આ લાઇબ્રેરીની અંદર ચોપડીઓ બદલાવવા માટે લાઇનમાં ઊભું પડતું, અને આજે આ જ લાઇબ્રેરીની હાલત એકદમ બદતર થઈ ગયેલ છે. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. એક સમય હતો જ્યારે ગુજરાત બહારથી આવતા સાધુ સંત હળવાશની પળમાં પુસ્તકનું વાંચન કરી લહાવો ઉઠાવતા હતા. પુસ્તકાલયમાં 450 લોકોના ખાતા હતા. અંદાજે 35,000થી વધુ પુસ્તકનો સંગ્રહ નવલકથાથી લઈને ધાર્મિક ગ્રંથને લગતા હિન્દીથી લઈને ઉર્દુ ભાષાના પુસ્તકનો આ ખજાનો આજે જર્જરિત ઇમારતમાં પોતાની વૈભવતા ગુમાવી બેઠો છે. આ પ્રકારની સ્થિતિ છતાં તંત્ર સબ સલામતના દાવા કરી રહ્યું છે. સહયોગ સાથે જેને લાગણી છે એવા તમામ લોકોની એક લાંબા સમયની ઈચ્છા છે કે આ લાઇબ્રેરીનું કંઈક પણ નવનિર્માણ થાય, પુનઃ પુસ્તકાલય વાંચનાલય અને એવી સંસ્કારી પ્રવૃત્તિઓ અહીંયા ધમધમતી થાય. તો આ દિશામાં પ્રયત્ન કરવા માટે નગરપાલિકાએ થોડા સમય અગાઉ જ સામાન્ય સભામાં ઠરાવ કરેલો છે કે નગરપાલિકા આ બાબતની સંપૂર્ણ તપાસ કરી સરકાર શ્રીમાંથી એક યા બીજા સ્વરૂપે અથવા જે કોઈ અલગથી ગ્રાન્ટ મળશે એનો ઉપયોગ સદુપયોગ કરીને કંઈક આ દિશામાં નક્કર કાર્યવાહી કરવા કટિબદ્ધ છે. હાલ તો પુસ્તકાલય મરણ પથારીએ છે, પોતે નવજીવન ઝંખી રહ્યું છે, ત્યારે હવે જોવાનું એ રહે છે કે 147 વર્ષ જૂની જ્ઞાનરૂપી આ પુસ્તકાલયનો જીર્ણોદ્ધાર આખરે ક્યારે થાય છે. મનીષ જોશી, TV9 દ્વારકા. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.